આ માસ ને અનુલક્ષી રોજે રોજ ગુજરાત ભર માંથી શ્રદ્ધાળુ શ્રાદ્ધ કર્મ માટે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી રહ્યા છે તેને પોતાના વડવાઓના સમયથી ચાલી આવતી સામાજિક પરંપરા અનુસાર ગુજરાત અને તેમાંય વિશેષ કરીને સુરત વિસ્તારનો રાણા અને મોદી સમાજ પ્રતિવર્ષ કાર્તક સુદ ચૌદસ ના દિવસે પોતાના સદગત પિતૃની મોક્ષ ગતિ માટે તીર્થક્ષેત્ર ક્ષેત્ર પધારી વિધિ વિધાનમાં જોડાઈ પરંપરાને જાળવતા રહ્યા છે તેને સંવત બે હાજર અગ્યાસી ની શરૂઆત સાથે પ્રારંભ થયેલા પવિત્ર પિતૃ કાર્તક માસની

સમસ્ત તીર્થોની અંદર શ્રેષ્ઠ ગણાતી એવું ગુજરાતનું આ ચાણો દક્ષિણનો તીર્થ ગુજરાતનું કાશી જેને કહેવામાં આવે છે આ ક્ષેત્રની અંદર કારતક ચૈત્રને ભાદરવા આપના પાછલા પંદર દિવસ આટલો સમયગાળો પિતૃ માસ તરીકે કયો છે એમાં શ્રેષ્ઠતમ કાર્તક માસ જે બતાવ્યો છે એ કાર્તક માસની અંદર આ તીર્થની અંદર કારતક સૂદ ચૌદશના દિને સમગ્ર ગુજરાત ભરના નહીં પણ ભારત ભરના જે સિદ્ધપુર પાટણથી લઈને સી સુરત સુધીના એટલે ઉત્તરથી માંડીને દક્ષિણ સુધીના બધા જ વસતા મોદી સમાજના પટની ઘાંચી કહીએ સુરતના રાણા સમાજ કહીએ કે આખા ભારતભરનો રાણા સમાજ કહીએ એ બધો આ કારતક સુદ ચૌદ ચૌદસના દિવસે એમના જે કોઈ પૂર્વજો ગુજરી ગયેલા હોય વર્ષ દરમિયાન તમામના તર્પણ અને પિંડદાન માટે આ તીર્થની અંદર વધારે છે અને એમના પિત્રોને સુખ શાંતિ મળે અને એમના પિતૃઓ કોઈપણ વાસનાથી વંચિત ન રહી જાય એટલા માટે આ તીર્થને શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને વસ્ત્ર પ્રદાન કરે પાદુકા પ્રદાન કરે વાસણ પ્રદાન કરે આ કહેતા સીધું પ્રદાન કરી અને ધન્યતા અનુભવે છે સાથે સાથે ચૌદસથી બીજો દિવસ કહીએ એટલે કાર્તક સુદ પૂનમ જેને કહેવાય એમાં પણ આખા સમગ્ર ભારતભરના વાલ્મીકી સમાજ આ તીર્થની અંદર એ તીર્થને તીર્થની અંદર જે તે દિવસે પૂનમના દિવસે એમના પૂર્વજોને તારવા માટે આ તીર્થમાં વધારે છે અને સર્વ પિત્રોને અંજલી આપી ભદાન કરી બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપી યોગ્ય દાનપુણ્ય કરી અને એ પણ ધન્યતા અનુભવી એમના પિત્રોના આશીર્વાદ મેળવે છે